ક્લીન સ્વીપ કરશે તેવા દાવાની હવા નીકળી ગઈ. કેમ કે બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરે જીત મેળવી, જેના કારણે ભાજપ સતત 26-0ની હેટ્રિક મારી શક્યું નહીં. જો કે ભાજપના બીજા તમામ 25 ઉમેદવારોએ જીત મેળવી લીધી. રાજપૂત સમાજના જંગે વિરોધ છતાં પણ ભાજપને બીજું કોઈ નુકસાન થયું નહીં. ત્યારે ભાજપના કયા ઉમેદવાર કઈ બેઠક પરથી જીત્યા જોઈશું અહેવાલમાં. ગુજરાતમાં ભાજપ ક્લીન સ્વીપ થી ચૂક્યું. છવ્વીસ ઝીરોની હેટ્રિક ન લગાવી શક્યું ભાજપ. રાજપૂત સમાજનો વિરોધ ન કરી શક્યું નુકસાન. લોકસભાની ચૂંટણીના પરિણામો ગુજરાત ભાજપ માટે શાનદાર રહ્યા, પરંતુ તે 26-0ની ક્લીન સ્વીપ કરી શક્યું નહીં. કેમ કે બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરે જીત મેળવી. 26 માંથી 26 બે વખત આવ્યા પછી આ વખતે પણ અમારા પ્રમાણે જે મહેનત થઈ છે, સૌ કાર્યકર્તાઓથી માંડીને લોકોમાં જે પ્રજાજનોમાં જે વિશ્વાસ હતો, એ વિશ્વાસના આધારે અમે પણ 26 માંથી 26 આ વખતે પણ જીતવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. પણ ક્યાંક ને ક્યાંક કોઈ 50 કોઈ ભૂલના કારણે 1 સીટ એ નથી આવી, 25 સીટો આવી છે. ગુજરાતમાં ભાજપના કયા ઉમેદવારોએ સૌથી વધુ માર્જિનથી જીત મેળવી તેની વાત કરીએ તો નવસારી બેઠક પરથી સીઆર પાટીલનો 7.5 લાખ કરતા વધુ મતથી ફરીથી જંગી વિજય થયો. ગાંધીનગર બેઠક પર અમિત શાહનો 7.31 લાખ કરતા વધુ લીડથી જંગી વિજય થયો. પંચમહાલ બેઠક પરથી રાજપાલસિંહ જાદવની 5 લાખ કરતા વધુ લીડથી જીત થઈ. વડોદરા બેઠક પરથી ડોક્ટર હેમાંગ જોશીનો 5,82,000 કરતા વધુ લીડથી વિજય થયો. રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાનો 4,72,000 કરતા વધુ લીડથી વિજય થયો. ભાવનગર બેઠક પરથી નીમુબેન બાંભણિયાનો 4.5 લાખ કરતા વધુ લીડથી વિજય. અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલનો 4 લાખ કરતા વધુ લીડથી વિજય થયો. અમુક બેઠક તો એવી છે કે જે બેઠકો 5 લાખ ઉપરથી અમે જીતા છીએ, અને રાજકોટ જેવી બેઠક કે જ્યાં આગળ આ વખતે ચૂંટણીનું ટોટલ ક્ષત્રિય આંદોલનનું એપિસેન્ટર કહીએ તો રાજકોટ હતું, છતાં 4.5 લાખની લીડથી રૂપાલા સાહેબ જીતા છે. એનો મતલબ કે પ્રજાએ ખૂબ ભરી ભરીને અમને મત આપ્યા છે, અને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ, નરેન્દ્રભાઈ મોદી ઉપરનો પ્રેમ ભરોસો વિશ્વાસ લોકોએ વ્યક્ત કર્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે દાવો કર્યો હતો કે ગુજરાતમાં ભાજપ તમામ બેઠકો 5 લાખની લીડથી જીતશે, પરંતુ ભાજપ માત્ર 4 જ બેઠક 5 લાખ કે તેનાથી વધુ લીડથી જીતી શક્યું. 5 લાખની ઉપર, 7 લાખની ઉપર, 4 લાખની ઉપર, 3,85, 3,95 એવી પણ જે સુધારી છે, મને 3 લાખ ઉપર ગઈ છે. એટલે રીતે જોવા જઈએ તો અમારી પાસે જે અમારું ટાર્ગેટ હતું કે 14-15 સીટો ઉપર 5 લાખની લીડ આવે, એ કદાચ અમે 11-2 સીટ ઉપર ઓછી પડી છે. પરંતુ અમે અમારી ભૂલો, અમારી જે ક્ષતિઓ રહી ગઈ હશે એ ચોક્કસ શોધીને બીજી બેઠકો ભાજપના ઉમેદવાર કેટલી લીડથી જીત્યા તેની વાત કરીએ તો છોટાઉદેપુર બેઠક પરથી જસુભાઈ રાઠવાનો 3,97,000 કરતા વધુ લીડથી વિજય થયો. પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાનો 3,80,000 કરતા વધુ લીડથી વિજય થયો. ખેડા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણનો 3.5 લાખ કરતા વધુ લીડથી જીત થઈ. મહેસાણા બેઠક પરથી હરિભાઈ પટેલની 3,23,000 કરતા વધુ મતથી જીત થઈ. દાહોદ બેઠક પરથી જશવંતસિંહ ભાભોરની 3,25,000 કરતા વધુ લીડથી જીત થઈ. અમરેલી બેઠક પરથી ભરત સુતરિયાનો 3 લાખ કરતા વધુ લીડથી વિજય થયો. સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુ સિંહોરાનો 2.5 લાખ કરતા વધુ મતથી વિજય થયો. કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડાની 2.5 લાખની લીડથી જીત થઈ. જામનગર બેઠક પરથી પૂનમ માડમની 2,37,000 કરતા વધુ લીડથી જીત થઈ. વલસાડ બેઠક પરથી ધવલ પટેલનો 2 લાખ કરતા વધુ મતથી વિજય થયો.
અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણાનો 2 લાખ કરતા વધુ લીડથી વિજય થયો. બારડોલી બેઠક પરથી પ્રભુ વસાવાનો 2 લાખ કરતા વધુ લીડથી વિજય થયો. સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાનો 1.5 લાખ કરતા વધુ મતથી વિજય થયો. જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાનો 1,35,000 કરતા વધુ લીડથી વિજય થયો. રાજ્યની 3 બેઠક તો એવી રહી કે જેમાં ભારે રસાકસી જોવા મળી, જેમાં કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપના ઉમેદવારને જીતવા માટે રીતસરનો પરસેવો પડાવી દીધો. આણંદ બેઠક પરથી મિતેશ પટેલની 89,000 કરતા વધુ લીડથી જીત થઈ. ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવાનો 80,000 કરતા વધુ લીડથી વિજય થયો. પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભીની 29,000ની લીડથી જીત થઈ. ભાજપે જંગી રેલીઓ કરી, પીએમ મોદીના રોડ શો કર્યા, જનસભાઓ પણ ગજવી. તેમ છતાં પણ મતદાનનું પ્રમાણ પણ ઘટ્યું અને તેમના હાથમાંથી 1 બેઠક સરકી જતાં 26-0ની હેટ્રિક લગાવવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. આ ઘસક ભાજપના હંમેશા આગામી 5 વર્ષ સુધી દુઃખ પહોંચાડતી રહેશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.